આ સફરજનની ખેતી છે અને આ જો સફરજન જોયું, આ સફરજન થાય છે. ચાલો ચાલો જમ્મુ કાશ્મીર અમારે આવીને આ સફરજનનો જ્યુસ પીએ છીએ. મસ્ત લાગે છે યાર, થોડું મસ્ત. મહાદેવ, કેમ છો પાલટી? હું તમારો ગોપુભાઈ, આપણો ગુજરાતનો ગુજરાતી, જે સાયકલ લઈને આપણે અમરનાથ જઈ રહ્યા છીએ. આજે આપણી યાત્રાના કમ્પ્લીટ 33 દિવસ થઈ ગયા અને આપણે જે જગ્યા પર રોકાયેલા ને એ જો, આવો કંઈક એક મોટો લંગર છે અહીંયા પર. જો આજુબાજુ મોટા હોલ છે જ્યાં આપણે યાત્રિકો રોકાય, મતલબ અહીંયા પર છે ને એક સાથે કમસે કમ 5,000 થી 6,000 જેવા વ્યક્તિઓ રોકાય છે. બાકી અમે કાલે 4 વાગે આવતા હતા ને તો અમને અહીંયા પર રોકી દીધા ને અમને આગળ ના જવા દીધા, કેમ કે અમે રાતે ત્યાં પહોંચી ના શકીએ પહલગામ, એટલે અમે અહીંયા જ રોકાઈ ગયા. બાકી અહીંયાથી પહલગામ છે ને લગભગ 60 કિલોમીટર જેવું દૂર છે. તો જોઈએ આજે અડધે પહોંચીએ ને કાલે આપણે પહલગામ પહોંચશું બરાબર. બાકી અત્યારનો 1 વાગી રહ્યો છે, નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. બાકી જમી પણ લીધું છે, દાળ ભાત જમ્યા સવાર સવારના, અને આપણે જે જગ્યા પર રોકાયેલા ને એ હોલ આટલે છે. બાકી આજે આપણી યાત્રાના કમ્પ્લીટ દેખતે 33 દિવસ થઈ ગયા, 33 દિવસ. બાકી ચાલો આપણે અહીંયા પર રોકાયેલા તો મસ્ત સામાન પેક થઈ ગયું છે અને ચાલો હવે અહીંયાથી નીકળીએ. બાકી ચાલો આપણે આજે આર્મી કેમ્પ હતો ને અહીંયા પર આપણે રોકાયેલા, ફૂલ સેફ્ટી હતી અહીંયા પર. અને અહીંયા પર જો આખો આ યાત્રિકોમાં જો યાત્રિકો નિવાસ છે, અહીંયા પર આખી આર્મીની સેફ્ટી છે બરાબર. ચાલો આપણે અહીંયા પર રોકાયેલા જો યાત્રા કેમ્પ બરાબર. બાકી આપણી સાયકલો અહીંયા જ હતી અને અત્યારનો 1 વાગી રહ્યો છે ને આપણે 1 વાગે નીકળી રહ્યા છીએ અહીંયાથી. કંઈ નહીં, બાકી જો ઉપર પણ આર્મી બેઠેલી છે. ચાલો હવે સામાન પેક કરીએ ઉપર, પછી આપણે નીકળીએ. આપણે અહીંયા જો આ કેમ્પમાં રોકાયેલા, હમણાં અહીંયાથી મસ્ત નીકળી ગયા છે અને આજુબાજુ પણ આર્મીવાળાના બહુ જ કેમ્પ દેખાય છે. જુઓ આ રહ્યો કેમ્પ, બાકી આ રહી આર્મીઓની ગાડીઓ જુઓ. તો કંઈ નહીં, ચાલો હવે આપણે અહીંયાથી નીકળી ગયા. અહીંયા પર જો બાલટાલ અને પહેલગામ, જે અમરનાથની યાત્રા હોય ને એ બાલટાલથી પણ થઈ શકે છે અને પહેલગામથી પણ. આપણે કરવાની છે પહેલગામથી, જે 2 કે 3 દિવસ એવી યાત્રા લાગશે. બાકી બાલટાલથી આપણે કરીએ તો એમાં ખાલી 1 જ દિવસમાં આપણે પહોંચી જવાય, એટલે આપણે પહેલગામ બાજુ જવાનું છે. એટલે આપણે આ બાજુ જવાનું છે. બાજુ કેટલા મસ્ત વાદળા દેખાય છે, કેટલું ઠંડુ લાગે છે. બોલો હર હર મહાદેવ. અત્યારનો ટાઈમ જો અહીંયા 4 વાગવાયા છે અને અહીંયા જો તાપ તો કેટલો છે યાર, એવું લાગે છે કે હમણાં દિવસ ઉગ્યો છે એવું લાગે. બાકી અહીંયા અમે દુકાન આવી ગયેલી ને તો અહીંયા અમે હે ને પડીકા એવું લેવા ઊભા છે. બાકી ઇન્ડિયન આર્મી જો યાર કેટલી બધી સિક્યુરિટી છે આપણા ભારત દેશની બરાબર. અમને આવ્યો આ જે રોડ છે ને, આ આખો મુસલમાન એરિયા છે. થોડી જગ્યા પર, આખી બધી જગ્યા પર ઇન્ડિયન આર્મી. હમણાં જો અમારી પેલી સાયકલ ઊભી છે ને ત્યાં આ બી ભરાઈ ગયા, આખો જઠ્ઠો છે ત્યાં તો બરાબર. બાકી ચાલો અહીંયાથી આપણે ચિપ્સ ને એવા પડીકા લઈ લઈએ ખાવા માટે. ને બાકી અહીંયા પહાડ તો જુઓ યાર, કેટલા મસ્ત મોસમ છે. અને આ બાજુના મકાનો પણ જુઓ કેવા છે. જુઓ એવું લાગે છે કે બીજા દેશમાં આવી ગયા એવું લાગે છે જો હે ને મકાનો. બાકી કંઈ નહીં, આપણે અહીંયાથી પડીકા લઈ લઈએ, આગળ ખાવા માટે કામ લાગશે બરાબર. બાકી મેં તો એક આ ચિપ્સનું પેકેટ લીધું છે, આ કુરકુરે છે, અને ભાઈ 2 ક્રીમ કે પાલી દેના. ચાલો મસ્ત જો અહીંયા પ્રતિકભાઈના રીતિનભાઈ 2 ખાવા મળ્યું અને હું પણ જો આપણે કુરકુરિયા અને આ મસ્ત મોનિકો બિસ્કિટ. ચાલો ખાઈએ મસ્ત એક મોનિકો બિસ્કિટ અને એક કુરકુરિયો. જો મોનિકો બિસ્કિટ કુરકુરિયા.
અગિયાર ના કમ્પ્લીટ, 5 વાગી ગયા છે, કમ્પ્લીટ 5 વાગી ગયા. અને અહીંનો નજારો જુઓ કેટલો મસ્ત થઈ રહ્યો છે. બાકી ચાલો, તમે બધા કહેતા હતા ને કે જમ્મુ કાશ્મીરમાં સફરજન થાય છે, એ ખેતી તમે બતાવજો. તો ચાલો તમને બતાવું સફરજનની ખેતી. ચાલો, આપણી સાયકલો પાર્કિંગમાં છે ને, આ વાડી છે બરાબર, આ સફરજનની ખેતી છે. અને આ જુઓ સફરજન, જોયું આ સફરજન થાય છે. ચાલો તમને બતાવું સફરજન. દેખો એપલ હે ને, એપલ, હા યે સફરજન, સફરજન, સફરજન દેખો હે ને, જેવા કાચું સફરજન આવું હોય છે બરાબર. બાકી ચાલો હું તમને પાકું પણ બતાવું, અહીંયા પાકું સફરજન કેવું હોય છે. અહીંયા ભાઈ પક્કા કિસ તરફ હોગે? આવું હોય છે પાકું બરાબર. બાકી તમે કહેતા ને સફરજન ની ખેતી, તો આવી હોય છે સફરજન ની ખેતી. બાકી તરફ અને એમનું ઝાડ આવું હોય, કેમ કે જમ્મુ કાશ્મીર બધું જ ઠંડુ છે. અહીંયા તો મને પણ ઠંડુ ઠંડુ લાગી ગયું. બાકી છે આ બધા હોય છે એમનો જ્યુસ બુસ, જ્યુસ, હા ફ્રેશ એપલ જ્યુસ 50 રૂપિયા ગ્લાસ, 50 રૂપિયા, હા વિધાઉટ આમ 50 રૂપિયા નો ગ્લાસ છે. મની સે આ ગયા આપ વિનરાજ સે. અને જો દાડો બરાબર, એક તો એ ઠંડી જેવું, એક તો એ ઠંડી જેવો માહોલ છે અને અમને થઈ ગઈ બરાબર ગરમી છે ને. બાકી સાયકલ હોય ઉભી રાખી અને આખા રસ્તા પર આવા સફરજન જ્યુસની દુકાન આવે, અમને એમ થયું કે ચાલે આયા હેત હવે જ્યુસ પણ પી લઈએ. જો સફરજન હે ને ભાઈ, યહાં પે એપલ કી ખેતી હો રહી હૈ, હમકો જ્યુસ પીના થા એપલ કા. ચાલો આવી ગયો મસ્ત એપલનો જ્યુસ, જોઈએ કેવો છે આ જમ્મુ કાશ્મીરમાં. ચાલો જમ્મુ કાશ્મીર અમારે આવીને આ સફરજનનો જ્યુસ પીએ છીએ. મસ્ત લાગે છે યાર, થોડું મસ્ત છે, ખાટો ખાટો છે. પહોંચી ગયા છે આઈલવ પહલગામ, જ્યાંથી આપણે યાત્રા શરૂ કરવાની છે. પણ અમારે જે રોકાવાનું છે ને એ હજુ અહીંયાથી આગળ છે, કમસે કમ 5-6 કિલોમીટર જેવું આગળ છે બરાબર. એટલે બાકી અમે પહલગામ તો પહોંચી ગયા, જ્યાંથી પેલી યાત્રા શરૂ થાય છે અહીંયાથી પણ આગળ છે બેઝ કેમ્પ છે, ત્યાં અમારે રોકાવાનું છે. ત્યાંથી અમારી યાત્રા કાલે સ્ટાર્ટ થશે. પણ અમારું તો રજિસ્ટ્રેશન એવું કરવાનું પણ બાકી છે, એટલે કાલનો દિવસ તમે લગભગ રોકાઈ જશું બરાબર. બાકી જો આઈલવ પહલગામ આપણે હજી 15 કિલોમીટર જેવું કાપવાનું છે, 15 જેવું. બાકી અત્યારનો ટાઈમ જો, અને આપણે જો વેલકમ ટુ પહલગામ હે ને, પહલગામ અહીંથી 16 કિલોમીટર દૂર છે. ચાલો, થાક લાગી ગયા યાર બહુ, ઢાળ પણ બહુ છે.
અત્યારના ટાઈમ જો 9:30 થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છે પહલગામ. અહીંયાથી પેલા જે બેઝ કેમ્પ છે ને, જે રોકાવાનું, જ્યાંથી યાત્રા શરૂ થાય છે, એ અહીંયાથી 1 કિલોમીટર દૂર છે. પણ એ છે ને, બેઝ કેમ્પ બંધ થઈ ગયેલા 9 વાગે, એટલે અમને ત્યાં અંદર એન્ટ્રી ના જવા દે. તો અમને એક ભાઈ મળી ગયેલા આણંદના, કે જે અમારું રોકાવાનું અને જમવાની વ્યવસ્થા એ ભૈયા કરી છે. એટલે અમે અહીંયા અહીંયા જો આપણી સાયકલ અહીં મૂકી દીધી, બાકી આ રેસ્ટોરન્ટ છે એટલે આજે આપણે અહીં રોકાવાનું છે. બાકી એ ભાઈ મળી ગયા એટલે એમની વજહ છે આપણને અહીં રોકાવાની જગ્યા મળી. કે ના મળતા આપણા ગુજરાતી ભાઈ તો આપણે ખબર નહીં આજે તારીખ કઈ પડી રહેવું પડતું. બાકી અમે અંધારામાં રાતે સાયકલ ચલાવીને આવ્યા, બાકી પહલગામ પહોંચી ગયા છે અને અહીંયાથી આપણું યાત્રા શરૂ થશે, જે પેદલ કરવાની છે 48 કિલોમીટરની. કંઈ નહીં, પણ આપણે રજિસ્ટ્રેશન પણ નહીં થયું એટલે એમાં પણ લગભગ કાલે આખો દિવસ અહીં આપણે રોકાવું પડશે. બાકી કંઈ નહીં, નાવા ધોવાનું તો આપણે કરીએ પછી શાંતિથી, પણ એના પહેલાં જુઓ પહેલાં ભોજન કરી લઈએ. કેમ કે હવે થોડી વારમાં રેસ્ટોરન્ટ બંધ થશે, પછી જોઈએ આપણે શાંતિથી નાહીએ. પણ એના પહેલાં આપણે જુઓ રોટલી છે અને શાક અને દાળ ભાત, તો ચાલો મસ્ત ખાઈ લઈએ. મસ્ત કમ્પ્લેટ ખાઈ બાઈ લીધું છે અને આપણે જો આપણી સાયકલ મૂકી દીધી અને પેલા બે ભાઈને જો અહીંયા છે. ચાલો બાકી ચાલો આપણે રોકાવાનું છે તો આપણે ત્યાં જઈએ ઉપર હોટલમાં રોકાવાનું છે. બાકી ચાલો આ ભાઈ અમને રૂમ બતાવશે. ચાલો ભાઈ જો, બાકી એ પેલું નીચે પેલી કેનાલ જાય છે ને પાણીની મોટી, એનો અવાજ બહુ જ આવે છે. તો બેગને હેગ લઈ લીધું. બાકી આજે આ હોટલ છે, અહીંયા પર આપણે રોકાવાનું છે. જઈએ અંદર. આપણે જો આ રૂમમાં રોકાવાનું છે. જો કેટલી મસ્ત રૂમ છે અને આ જો ફ્રેશ થવા માટે બરાબર. બાકી આ રૂમ છે, સુઈ જશું આપણે 3 જણા અહીંયા પર અને મસ્ત બેસવાનું પણ છે. કઈ નઈ, બહુ સારું લાગે. ચાલો મસ્ત આપણે જો અહીંયા પર સુવાનું છે. આ બે ઉપર થઈ જાય છે અને હું તો નીચે સુવાનો છું, કેમ કે આપણો નીચે મસ્ત ઊંઘ આવશે બરાબર. એટલે કઈ નઈ, બાકી આપણે પહોંચી ગયા છે પહલગામમાં, જે અમરનાથની યાત્રા ચાલુ થાય છે. એક તો બાલટાલથી પણ થાય છે અને પહલગામથી. બાલટાલથી કરો તો તમે એક દિવસમાં પહોંચી જાવ અને પહલગામથી કરો તો તમારે લગભગ 3 દિવસ જેવું સમય લાગશે બરાબર. બાકી અહીંયા હેલીપેડ મતલબ હેલિકોપ્ટર પણ ચાલુ છે, પીઠું પણ ચાલુ છે, પણ આપણે તો પેદલ કરવાની છે કેમ કે એટલે બધા દૂરથી આવે છે સાયકલ લઈને એટલે બરાબર. બાકી ચાલો પહેલગામમાં પહોંચી ગયા છે અને અહીંયા તો બરફ ને એવું બધું પણ છે, પણ આપણે રાતે પહોંચીને એટલે આપણને કંઈ જ દેખાયું નહીં, એટલે સવારમાં હું તમને બતાવીશ. બાકી કાલે આપણો આખો દિવસ અહીંયા જ રોકાવાનું છે, આ હોટલમાં જ નહીં, પેલા જે કેમ્પ છે ને તે આપણે રોકાઈ જશું. બાકી સવારે હોટલ આપણે ખાલી કરી દઈશું કમસે કમ 8 વાગે 8:30 બરાબર. તો કંઈ નહીં, બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ કહેજો, અને વ્લોગ કેવા આવે છે એ પણ કહેજો. બાકી કંઈ નહીં, ચાલો મસ્ત સુઈ જઈએ. ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય, હર હર મહાદેવ.